नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 5 ઓક્ટોબર જોઈએ આજના સમાચાર। અબડાસાના વરાડિયા ગામે ચારાના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। અબડાસા તાલુકાના વરાડિયા ગામે રહેતા માલધારી મેમણ ઇસ્માઇલ સિદ્દીકના ચારાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ નોંધાયો છે। ગઈકાલે 4 ઓક્ટોબરે 5:30 વાગ્યાના અરસામાં શંકા છે કે અજાણ્યા વ્યક્તિએ મગફળીના ચારાના ગોડાઉનમાં આગ ચાપી દેતા મોટી માત્રામાં મગફળીનો ચારાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। હાથવગા સાધનો અને ટ્રેક્ટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગના કારણે ગોડાઉનની છત, પતરા વગેરેને પણ નુકસાન થયું છે। આગ કોઈએ લગાડી છે કે કુદરતી રીતે લાગી છે તે તપાસનો વિષય છે। અરે ઓ સાબા, જય વિરુદ્ધ પહેલા આપણે ડેંગુ મચ્છરથી વાર ખાઈશું રે। સરદાર, ડેંગુ મચ્છરથી આપણે બે જ બચ્યા છીએ, પણ આ રામગઢ વાળાઓને ડેંગુ કેમ નથી થતો રે? હું ઘર અને બહાર પાણી એકલું નથી થવા દેતો। હું મચ્છર બગાડનારી મશીન, અગરબત્તી, ક્રીમ વગેરેનો ઉપયોગ કરું છું। આમ જો કે ઘરોમાં ઉગાડી ટાંકી અને તૂટેલા વાસણ વગેરે ના રાખો। કુલરનું પાણી અઠવાડિયામાં એકવાર જરૂર બદલો। આખી બાઈના કપડાં પહેરો। તાવ આવતા ડોક્ટર પાસે જાઓ। હા, ડેન્ગુ જીવલેણ બની શકે છે, આની રોકથામ આપણા સૌની જવાબદારી છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।